नमस्कार दोस्तों, फरी पाछा कल के सवना नमस्कार वाला दोस्तों, आपने बच्चे थोड़ो ब्रेक ले ली दोस्तों, हवे आपने धोरण 10 અને 12 ને માટે 10 11 અને 12 આમ તો નંબરમાં પણ કનેક્ટિવ્સ આવે છે, એમાં કોઓર્ડિનેટિવ કનેક્ટિવ્સ એટલે કે સંયોજકો શીખવા જઈ રહ્યા છીએ અને એ સંયોજકોમાં એન્ડ બટ ઓર સો ધેરફોર ઓર અધરવાઇઝ આઈધર નોટ નાઈધર નોટ Not only but also because as well since આપણે સંયોજકોન ચર્ચા કરવાની છે કે પહેલા આપણે થોડી અગત્યની વાત કરી લઈએ એ જોઈ કે પેટર્ન્સ ઓફ સેન્ટેન્સ પેટર્ન્સ ઓફ સેન્ટેન્સીસ એટલે વાક્યની તરે આપણે વાત આની પહેલા કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સીસ એટલે કે વાક્યના પ્રકારો જોયા હતા ચાર પ્રકારના વાક્ય હોય એક તો વિધાન વાક્ય હોય બીજું પ્રશ્નાર્થ વાક્ય હોય પ્રશ્નાર્થ વાક્યમાં પણ બે પ્રકાર હોય ઇન્વર્સન ક્વેશ્ચન અને ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન એટલે કે ઉલટસુલટ પ્રશ્નો અને બીજું કે WH અને HW થી વર્ણનાત્મક કરાતા પ્રશ્નો વાક્યનો બીજો પ્રકાર છે એ આજ્ઞાર્થ વાક્ય જેને અંગ્રેજીમાં તમે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહો છો અને વાક્યનો ચોથો પ્રકાર એટલે એક્સક્લામેટરી સેન્ટેન્સ એમાં એટલે કે ઉદ્ગાર વાક્ય આશ્ચર્યકારક વાક્યો આ બધા પ્રકારો જોયા હતા વાલા દોસ્તો એમાં પણ હકાર અને નકાર આવે એની ચર્ચા કરી હતી આજે આપણે જે શીખવા જઈ રહ્યા છીએ એ પેટર્ન્સ ઓફ સેન્ટેન્સીસ એટલે વાક્યની કરે જેને અંગ્રેજીમાં ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ વાક્યોના પ્રકારો જોઈએ પેટર્ન્સ ઓફ સેન્ટેન્સીસ વાક્યની કરે છે એના ચાર પ્રકાર છે વાક્યની કરેના પહેલા પ્રકારનો વાક્ય છે સિમ્પલ સેન્ટેન્સ એટલે કે સાદું વાક્ય જેમાં એક કર્તા એક ક્રિયાપદ અને એક કર્મ હોય શકે ક્યારેક કર્મ ન પણ હોય કર્મ વગરનું પણ વાક્ય હોય પણ એક સબ્જેક્ટ અને એક ઓબ્જેક્ટ હોય આવા વાક્યને સાદું એક સબ્જેક્ટ અને એક વર્બ હોય એટલે એક ફિનિક વર્બ એમાં હોય આવા વાક્યને સાદું વાક્ય કહેવાય છે બીજો પ્રકાર છે એ કમ્પાઉન્ડ સેન્ટેન્સ એટલે કે સંયુક્ત કે જોડ્યું વાક્ય આપણે એક સંયોજક વડે બે વાક્ય સમાન બે જુદા જુદા અર્થ ધરાવતા બે સ્વતંત્ર વાક્યને જોડી અને એક કરવાનું કાર્ય કરીએ છીએ એ પ્રકારના વાક્યને કમ્પાઉન્ડ સેન્ટેન્સ કહેવાય છે જેનો અર્થ થાય છે સંયુક્ત કે જોડ્યું વાક્ય વાક્યનો બીજો પ્રકાર છે એ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ એટલે કે જટિલ કે સંકુલ વાક્ય જેને પૂછવાનું વાક્ય કહેવાય છે પંખાની કોયલ હોય કેમ ગુચવણા ભરેલી હોય એવા પ્રકારના વાક્ય અને જટિલ સંકુલ કે ગુચવણું વાળું વાક્ય કહેવાય છે અને વાક્યનો ચોથો પ્રકાર મિક્સ્ડ સેન્ટેન્સ મિશ્ર વાક્ય એટલે એનો મતલબ એ કે એમાં એક કમ્પાઉન્ડ સેન્ટેન્સ હોય છે અને એક કોમ્પ્લેક્સ સેન્ટેન્સ હોય છે એટલે કમ્પાઉન્ડ સેન્ટેન્સ બે વાક્યથી બને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ પણ ઓછામાં ઓછા બે વાક્યથી બને એટલે ચાર વાક્ય દ્વારા ભેગા કરી અને મિક્સ્ડ સેન્ટેન્સ બનાવાય છે આ વાતને જોયા પછી હવે આપણે એની વ્યાખ્યા અને એની સમજૂતી કરતા જઈએ એમાં પહેલો પ્રકાર છે વાક્યનો પહેલો પ્રકાર છે બાળકો દોસ્તો એ સિમ્પલ સેન્ટેન્સ એટલે સાદું વાક્ય એ સિમ્પલ સેન્ટેન્સ એની વ્યાખ્યા છે એ જુઓ એ સિમ્પલ સેન્ટેન્સ ઇઝ વન વિચ હેઝ ઓન્લી વન ફિનિટ વર્બ વન સબ્જેક્ટ એન્ડ વન પ્રિડિકેટ સાદું વાક્ય એ સિમ્પલ સેન્ટેન્સ ઇઝ વન એ એવું છે કે વિચ હેઝ કે જેમાં ઓન્લી વન ફિનિટ વર્બ એક પૂર્ણ ક્રિયાપદ છે વન સબ્જેક્ટ એક કર્તા છે એન્ડ વન પ્રિડિકેટ અને એક બાકીના અન્ય શબ્દો વાળું વાક્ય છે સિમ્પલ સેન્ટેન્સ એટલે કે સાદા વાક્યમાં ફક્ત એક ફિનિટ વર્બ એટલે કે પૂર્ણ ક્રિયાપદ હોય છે આ વાક્ય એવું છે કે અહીંયા એક પૂર્ણ ક્રિયાપદ હોય છે ક્યારેક જો આજ્ઞાર્થ વાક્ય હોય તો એમાં કર્તા ને કર્મ પણ નથી હોતું માત્ર પૂર્ણ ક્રિયાપદ વડે વાક્ય છે એ બને છે તો આવા પ્રકારને સાદું વાક્ય કહેવાય છે બહુ સીધી સાદી વાત છે તમે અહીંથી આપણું સાયન્સનું બિલ્ડિંગ જુઓ છો તો ઇટ ઇઝ અ સિમ્પલ તમને એમાં પ્રવેશ કરો તો અહીંથી તમને દેખાઈ જાય કે અહીંયા બારી છે ઓલી બાજુ પાછળ બારી છે અહીંથી દરવાજો છે
तो आ सिंपल बिल्डिंग छे। कंपाउंड बिल्डिंग की बात करिए, कंपाउंड मतलब आपकी आखी आ सी टाइप की लॉबी छे ने જોઈએ તો આખા બિલ્ડિંગ માં તમે જોશો કે આપણો મધ્ય પણ છે ને જેને આપણે તમે લાઇબ્રેરી કહો છો એ કમ્પાઉન્ડ બિલ્ડિંગ છે ને કોમ્પ્લેક્સ બિલ્ડિંગ એટલે તમે સાગર કોમ્પ્લેક્સ જોયું હશે જે જેની ઉપર બિલ્ડિંગ ઉપર બિલ્ડિંગ ને એની ઉપર બિલ્ડિંગ ને એની ઉપર બિલ્ડિંગ ક્યાં દરવાજો છે ક્યાં બારી છે એક જ એંગલ થી આપણને ખબર ન પડે પંખાના કોયલ કે તમે પતંગનો દોરો ઘૂંચવડો થઈ ગયો હોય તો દોરાનો આટો કે ઉકેલી ન અપાય આ ત્રણેય વસ્તુ હાવ સીધી સાદી ને સરળ ભાષામાં હું તમને સમજાવું છું કે અહીંથી તમે જુઓ છો કે આપણી સાયન્સ લોબી છે એ સિમ્પલ છે કમ્પાઉન્ડ એટલે આપણી આ સી ટાઈપની લોબી જેમાં દરેક ક્લાસો વર્ગો બેઠે છે જેમાં વચ્ચે જોડવાનું કામ એ મધ્યખંડ કરે છે જે લાઇબ્રેરી તરીકે તમે એનો ઉપયોગ કરો છો ઈ કમ્પાઉન્ડ થયું ને કોમ્પ્લેક્સ એટલે પોલીસ સ્ટેશન ની સામે જે સાગર બિલ્ડિંગ છે સાગર કોમ્પ્લેક્સ ઈ તમે જોઈ શકો છો કે ઈ કોમ્પ્લેક્સ બિલ્ડિંગ છે એમાંથી કોનો દરવાજો ક્યાં જાય કોની બારી ક્યાં જાય એ એક જગ્યાએથી એક જ એંગલથી ઊભા રહીને જોઈ ન શકાય આવા પ્રકારના વાક્યો આપણે શીખવા જઈ રહ્યા છીએ મિક્સ્ડ વાક્યની ચર્ચા પછી કરશું એ પછી જોઈએ પણ અત્યારે આ સિમ્પલ કમ્પાઉન્ડ અને કોમ્પ્લેક્સ ને સમજી લીધું તમે પછી હવે આગળ વધીએ કે અહીં એક સબ્જેક્ટ છે એક ઓબ્જેક્ટ છે અને એક વર્બ છે પ્રિડિકેટ એટલે કે ક્રિયાપદ પછીનો જે ભાગ છે એને વ્યાકરણમાં પ્રિડિકેટ કહેવાય છે તમે જાણો છો અહીં સાદા વાક્યમાં ફક્ત એક ફિનિશ વર્બ જેમાં સ્વતંત્ર બે વાક્યોને જોડી અને એક કરાય છે
એને કમ્પાઉન્ડ સેન્ટેન્સ કહેવાય છે જેને આપણે સંયુક્ત કે જોડ્યું વાક્ય કહી શકીએ છીએ જે વાક્યમાં બે કે બેથી વધુ સ્વતંત્ર કોઓર્ડિનેટિવ ક્લોઝ આવેલ હોય તેને કમ્પાઉન્ડ સેન્ટેન્સ કહે છે એટલે બે કે બેથી વધુ વાક્યો સ્વતંત્ર વાક્યોને જોડીને એક કરવાની પ્રક્રિયાને કમ્પાઉન્ડ એટલે કે જોડ્યું કે સંયુક્ત વાક્ય કહેવાય છે અહીં બે વાક્યો છે અહીંયા વાક્ય કેટલા છે બે બે કરતા બે ક્રિયાપદ બે કર્મ એટલે બે સબ્જેક્ટ વત્તા પ્રિડિકેટ્સ બે સબ્જેક્ટ્સ ભેગા થાય છે અને બે ના પ્રિડિકેટ્સ ભેગા થાય છે એ બે ભેગા કરીને કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવાય છે બે વાક્યોને સંયોજકો એટલે કે કનેક્ટિવ્સ દ્વારા જોડવામાં આવે છે આ બે વાક્યો છે એને કોઈ એક સંયોજક વડે એટલે એક કનેક્ટિવ્સ વડે જોડી અને એક કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે બંને વાક્યો સ્વતંત્ર છે આ ખાસ નોટ કરવા જેવું છે વાક્ય છે એ બંને પોતે સ્વતંત્ર છે પોતપોતાના અર્થો ધરાવે છે બંનેના સ્વતંત્ર અર્થો થાય છે એના અર્થ પણ સ્વતંત્ર થાય છે ધ ફોલોઈંગ કોઓર્ડિનેટિવ કન્જંક્શન્સ આર યુઝ્ડ ટુ મેક કમ્પાઉન્ડ સેન્ટેન્સ નીચેના સંયોજકો એવા છે કે જેનો ઉપયોગ કરીને કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવાય છે ધર્મ છે બાય જોઈનિંગ ટુ ઓર મોર ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ બે ઉપવાક્યોનો ઉપયોગ કરી અને સ્વતંત્ર ઉપવાક્યનો ઉપયોગ કરી અને કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવાય છે કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં રૂપાંતર કરવા માટે નીચેના સંયોજકો કનેક્ટિવ્સ નો ઉપયોગ કરવામાં આવે છે એટલે અહીં જે સંયોજકો વપરાય છે ક્યાં છે એ જોઈએ તો પહેલા સ્ટેપના એન્ડ વન ઓર તમે જો નાનામાં શીખી ગયા So therefore or otherwise and but for પહેલા સ્ટેપના બીજા સ્ટેપના so therefore or otherwise નવમા નંબરમાં તમે શીખી ગયા either or neither nor વૈકલ્પિક સંયોજકો છે still yet as whether or both and as well as for જેવા સંયોજકો આપણે કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવાય છે એટલે આ સંયોજકોનો ઉપયોગ કરી બે વાક્ય બે સ્વતંત્ર વાક્યને જોડવાની પ્રક્રિયા કરી અને કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવાય છે એ ખાસ નોટ કરો અહીં બે વાક્યો છે બંને પોતાના સ્વતંત્ર અર્થો ધરાવે છે બે વાક્યો છે ને બે પોતાના સ્વતંત્ર અર્થ ધરાવે છે દાખલા તરીકે હું પહેલું વાક્ય સમજાવું રમેશ ઇઝ માય ફ્રેન્ડ મહેશ ઇઝ માય ફ્રેન્ડ રમેશ મારો મિત્ર છે મહેશ મારો મિત્ર છે એને જોડીને એન્ડ વડે વાક્યમાં અને રમેશ અને મહેશ બંને મારા મિત્રો છે એમ જોડી વાક્ય રૂપાંતર કરવું છે તો એને આમ કરાય કે રમેશ એન્ડ મહેશ આર માય ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકશો કે વાક્ય છે એને એન્ડ વડે મેં જોડ્યું બે કરતાને એન્ડ વડે જોડ્યા અને વાક્ય રૂપાંતર કર્યું તો આ વાક્યને કમ્પાઉન્ડ સેન્ટેન્સ કહેવાય છે બે સાદા વાક્યો છે એને ભેગા કરીને એક સંયુક્ત વાક્ય મેં બનાવ્યું રમેશ ઇઝ માય ફ્રેન્ડ મહેશ ઇઝ માય ફ્રેન્ડ બે સાદા વાક્યને ભેગા કરી એન્ડ વડે ઉપયોગ કરી અને મેં કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવ્યું બીજું વાક્ય રથી કે ઇન ધ હાઉસ ચોર ઘરમાં ગયા ધે રોબ ધ અવે એવા બે વાક્યો છે એને મેં જોડીને એક પેગા બે ક્રિયાને જોડવાનું કામ મેં કર્યું એન્ડ નો ઉપયોગ કરું છું રથી કે ઇન ધ હાઉસ એન્ડ ધે રોબ ધ અવે એને એમાંથી ધે કોમન કાઢી નાખ્યું કારણ કે થીમ ની વાત છે એન્ડ રોબ અવે તમે જોઈ શકો છો કે એન્ડ વડે બે મેં સાદા વાક્યને ભેગા કરી અને કમ્પાઉન્ડ વાક્ય બનાવી ત્રીજું વાક્ય માય ગ્રાન્ડફાધર ઇઝ વેરી ઓલ્ડ મારા દાદા બહુ વૃદ્ધ છે હવે વૃદ્ધ બે વ્યક્તિ છે એ સ્વાભાવિક ઝડપથી ચાલી ન શકે ઝડપથી દોડી ન શકે પણ એ બીજું વાક્ય એમ કહે છે કે હી કેન વોક ફાસ્ટ તે ઝડપથી દોડી શકે છે અહીંયા બે સ્વતંત્ર વાક્યો છે એને મે બટ વડે જોડી અને એક સંયુક્ત વાક્ય કર્યું બે સાદા વાક્યો છે માય ગ્રાન્ડફાધર ઇઝ વેરી ઓલ્ડ કે સાદું વાક્ય છે જે વેક કરતા એક ક્રિયાપદ એક કર્મ છે હે કેન વોક ફાસ્ટ એક સાદો વાક્ય છે એને બેને ભેગા કરીને બટનો ઉપયોગ કરી મે સંયુક્ત કે જોડી વાક્ય બનાવ્યું આગળ હી વર્ક હાર્ડ બટ ફેલ
અહીંયા બટ નો ઉપયોગ કરી બે ક્રિયાપદો વર્બ હાર્ડ અને ફેઇલ ને જોડી અને મે બટ નો ઉપયોગ કરી વિરોધાભાસ રજૂ કર્યો અને વાક્યને રૂપાંતર કર્યું અને આ રીતે મે બે સાચા વાક્યો દ્વારા એક કમ્પાઉન્ડ વાક્ય બનાવ્યું He finished the work and went home. તો જુઓ અહીંયા એન્ડ નો ઉપયોગ કરી બે વાક્યને જોડીને મે એક કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવ્યું બે સાદા વાક્યોને જોડી એક કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવાય છે આગળ આઈ વિલ ટેક આઈધર હોટ ઓર કોલ્ડ દાખલા તરીકે એક વાક્ય છે કે આઈ વિલ ટેક હોટ આઈ વિલ ટેક કોલ્ડ હું ગરમ લઈશ કે હું ઠંડુ લઈશ તમારા ઘરે કોઈ આવે તો તમે એમ પૂછશો કે સાહેબ તમે ગરમ લેશો કે ઠંડુ એમ કે તો મૂકશો ને તમે એમ નહીં કહો સાહેબ તમે ગરમ એ લ્યો અને ઠંડુ લ્યો એમ નહીં કહો એટલે અહીંયા મેં આઈધર નો ઉપયોગ કર્યો આઈ વિલ ટેક આઈધર હોટ ઓર કોલ્ડ અહીંયા આઈધર આઈધર ઓર નો ઉપયોગ કરી આ સંયોજક નો ઉપયોગ કરી અને બે સાદા વાક્યને મેં કમ્પાઉન્ડ માં રૂપાંતર કર્યા હી કે લેફ્ટ એ મોડો આવ્યો હી મિસ્ડ ધ બસ તે બસ ચૂકી ગઈ હવે મોડો આવ્યો તેથી બસ ચૂકી ગયો એટલે ત્યાં 100 મૂકી 100 નો ઉપયોગ કરી આ 100 નો ઉપયોગ કરી અને મેં કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવી છેલ્લું વાક્ય જો આઈ કેન નેધર મીટ યુ એટ માય ઓફિસ હું તને મારી ઓફિસ માં નહીં મળી શકું ઓર એટ માય હોમ હું તને ઘરે પણ નહીં મળી શકું આઈ મેં નાઈધર નો નો ઉપયોગ કરી નાઈધર નો નો ઉપયોગ કરી નાઈધર નો નો ઉપયોગ કરી અને બે વાક્યને જોડી બે સાદા વાક્યને જોડીને એક કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવી તો વાલા દોસ્તો આ સાદુ વાક્યની ચર્ચા કરી એના ઉપરથી કમ્પાઉન્ડ સેન્ટેન્સ કેમ બને બે સાદા વાક્યોને સંયોજકનો ઉપયોગ કરી વાક્યને જોડી એક એક કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવાય છે એટલી ચર્ચા આપણે કરી Okay.
અહીંયા જટિલ વાક્યની વિશેષતા એ છે કે એમાં વપરાતા સંયોજકો છે એ વાક્યની શરૂઆતમાં મૂકી શકાય છે અને વાક્યની વચ્ચે મૂકી શકાય છે જ્યારે કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં એન્ડ બટ ઓર સો ધેરફોર ઓર અધરવાઇઝ એ સંયોજકો એવા કે જેને વાક્યની વચ્ચે જોડી અને મૂકવામાં આવતા હતા જ્યારે અહીંયા કોમ્પ્લેક્સ સેન્ટેન્સના સંયોજકો વાક્યની વચ્ચે પણ મૂકી શકાય છે અને વાક્યની શરૂઆતમાં પણ મૂકી શકાય છે આગળ Conjunctions are used in complex sentences. જટિલ વાક્યમાં કયા કયા સંયોજકો એટલે કે જટિલ વાક્યમાં નીચેના સંયોજકોનો ઉપયોગ થાય છે આ સંયોજકોને જોતા જઈએ ધો બોલતો જો કે એવો અર્થ થાય છે જો કે પણ એવો અર્થ થાય છે ઈફ અનલેસ જો કે અને જો નહીં કે તો એવો અર્થ થાય છે જો તો નો અર્થ થાય છે ઈવન ધો Even if, as if, as though, that, in order that, so that, because, as, since, कारण दर्शक संयोजकों, when, why, till, until, after, before, आ संयोजकों ये वाचे, के जे समय बतावना वाचे, अने WH जो WT, जेटला प्रश्नार्थ शब्दों बनी शके छे, ये बता आना संयोजकों हो शके छे, दाखल तरीके हमें वाक्य चाहिए इफ यू वर्क हार्ड जो तुम मेहनत कर सो सख्त मेहनत कर सो तो यू विल पास द एग्जाम तुम परीक्षा पास कर सो अहीं तुम जोई सको छो के बे वाक्य की जोड़ी थी कॉम्प्लेक्स सेंटेंस की थी वाक्य बने लो जेमा एक मुख्य वाक्य छे और बीजो कोण वाक्य छे द ट्रेन हैड अराइव्ड बिफोर आई रीच्ड द स्टेशन जो अहीं बिफोर थी मैं वाक्य ने जोड्यू छे વાક્યની વચ્ચે મેં બિફોર રાખ્યું આ વાક્યને હું આમ પણ કહી શકું બિફોર આઈ રીચ ધ સ્ટેશન ધ ટ્રેન હેડ અરાઇવ્ડ અહીં તમે જોઈ શકો છો કે હું રેલગાડી આવી ચૂકી હતી બિફોર એટલે પહેલા હું રીચ ધ સ્ટેશન ધ સ્ટેશને પહોંચ્યો તે પહેલા રેલગાડી આવી ચૂકી હતી એવું વાક્ય છે તો તમે જુઓ આ ઘટના પહેલી ઘટે છે
संस्कृत
અને વાલા દોસ્તો અભ્યાસ તપી થાઓ અહીં હું મારો પાઠ મારો લેસન પૂરો કરું છું આભાર